नमस्कार विद्यार्थी मित्रों, सेंट झेवियर्स स्कूल ने ऑनलाइन क्लास जो आप चाली रहा है एनी अंदर हूँ आप सर्वे नु हार्दिक स्वागत करू छु। तमे लोग जाणो छो कि आपणे अत्यारे विमाने सेवाने लगता जे पत्र व्यवहार छे एना चेप्टर ने आपणे लास्ट लेक्चर में कंटीन्यू कर्युं हतुं अने विमा संबंधित जे काई प्रस्तावना विमानी अत्यारनी जरूरियात अने एनी विषेनी जे महत्वनी बाबतो छे ए विषे आपणे छेले थोड़ी समझण मेळवी हती। तो आ स्वरूपे अहींया विमानी व्याख्या के जे अगमचेती भरेली गोठवण छे ए प्रीमियम कंपनी अने विमाधारक वच्चे शुं शब्द द्वारा संबंध बने छे ए विषे थोड़ी वात करी। आ समझ्या पछी हवे आ चेप्टरने आगळ वधारीए छीए अने विमाने लगती बीजी बाबतो तरफ आगळ वधीए छीए। छेले आपणे प्रीमियम सुधी जे वात करी हती ए पछी हवे विमाना जे प्रकारो छे ए विषे आगळ वात करीए छीए। तो वीमो एटले इन्श्योरन्स अने इन्श्योरन्सना तमने बे प्रकार जे छे ए दर्शावेला छे। एक छे जीवन वीमो अने बीजो छे सामान्य वीमो। वीमो अत्यारनी जरूरियात छे ए विषे मैं तमने एनी जरूरियातना मुद्दामां तो वात करी के विमानी अगत्यता शुं छे, शुं काम जरूरी छे, कई कई बाबतो माटे वीमो लई शकाय छे, पण वीमो केवा केवा प्रकारनो होय छे ए विषे आपणे हवेना पॉइंटमां समजवानो प्रयत्न करशुं। जेमां बे विमाना प्रकारो आપ્યા છે, જીવન વીમો જેને જિંદગીનો વીમો પણ કહે છે અને બીજો છે સામાન્ય વીમો। એટલે પહેલો લાઈફ ઇન્સ્યોરન્સ છે અને બીજો જનરલ ઇન્સ્યોરન્સ છે। તો હવે નેક્સ્ટ પોઈન્ટ તમારી ટેક્સ્ટબુક, એટલે તમારી ટેક્સ્ટબુક તમારી સામે ખાસ રાખજો અને એમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આ વીમાના પ્રકારો અને એની વિગતવાર માહિતી। તો સૌથી પહેલાં જે પ્રકાર છે એ છે જીવન વીમો, જેને મેં તમને કીધું કે જિંદગીનો વીમો પણ કહે છે, લાઈફ ઇન્સ્યોરન્સ। જીવન વીમો સૌથી પ્રચલિત સ્વરૂપ એ જિંદગીનું છે અને આમાં જે પ્રકારો છે એમાં પહેલો જે પ્રકાર છે એ છે એક, તો આ વીમાના પ્રકારોને પોલિસી તરીકે બોલવામાં આવે છે। એ પછી જનરલ ઇન્સ્યોરન્સ હોય, એટલે કે સામાન્ય વીમો હોય કે જિંદગીનો વીમો હોય, એની જે ખરીદનાર છે એ જે ખરીદી કરે છે એને પોલિસી કહેવાય છે, જેમ આપણે શેર ખરીદે ડિબેન્ચર ખરીદીએ શબ્દ છે, એ જ રીતે જીવન વીમાની પોલિસી ખરીદવી પડે છે। પણ એમાં કઈ પોલિસી આપણને અનુકૂળ છે એને જાણ્યા પછી એ આપણે ખરીદી કરવી એ વધારે યોગ્ય કહેવાય। તો આમાં જે પહેલો પ્રકાર આવે છે એ છે કે જે સમગ્ર જીવનને આવરી લેતી આજીવન પોલિસી, વ્યક્તિના આખા જીવનને જે આવરી લે છે એવી એક પોલિસી આવે છે જેનું નામ છે આજીવન પોલિસી, એટલે હોલ લાઈફ પોલિસી। તો આ નાની ઉંમરથી શરૂ કરી અને વૃદ્ધાવસ્થા સુધી, મોટી ઉંમર સુધી, આ આખું જે જીવન છે વ્યક્તિનું, જ્યાં સુધી ટૂંકમાં એ લાંબુ જીવન જીવે છે, એ સમગ્ર જીવનને આવરી લેતી પોલિસી એટલે આજીવન પોલિસી, હોલ લાઈફ પોલિસી। અહીંયા જે ખરીદનાર છે એને આપણે સમજીએ છીએ કે જેમ શેર ખરીદનાર શેરધારક, ડિબેન્ચર ખરીદનાર ડિબેન્ચર ધારક કહેવાય, એમ વીમો ખરીદનાર વીમાધારક કહેવાશે। તો વીમાધારકના મૃત્યુ બાદ જેના વારસદાર જે હોય છે એમને એની ચોક્કસ રકમ એ ચૂકવી આપવામાં આવે છે। આ સમગ્ર જીવનને કવર કરતી એક આજીવન પોલિસી તરીકે બોલાય છે, જે ખૂબ લાંબા સમય સુધી ચાલુ રહેતી પોલિસી છે અને આમાં એવું કહી શકાય કે લગભગ આમાં 80 વર્ષ કે એટલી આસપાસની એજ સુધી તમારું જે રિસ્ક એ કવર થાય છે, જે જિંદગીનું છે એની વચ્ચે જો વ્યક્તિનું અવસાન થાય તો એના વારસદારને પૈસા મળે અને એ સમગ્ર મુદ્દત પૂરી કરે તો એને પોતાને પણ આ પૈસા મળવા પાત્ર છે। તો આવી એક સરસ પોલિસી જે માત્ર જીવન વીમા પોલિસીના નામે ઓળખાય છે, એટલે આ જિંદગીની નો વીમો છે, એટલે વ્યક્તિ પોતાનો વીમો એ આજીવન પોલિસી તરીકે ઉતરાવી શકે છે। તો એના વિવિધ પ્રકારો એની પોલિસીના પ્રકાર તરીકે સમજાવ્યા છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ।
ત્યાર પછી જિંદગીના વીમામાં બીજી એક પોલિસી તમને બતાવેલી છે જે તમને ટેક્સબુકમાં આપી છે એ છે હયાતી દરમિયાન મુદ્દતી વીમા પોલિસી જેને કહેવાય છે એન્ડોમેન્ટ પોલિસી. આ પોલિસીની વિશેષતા તો આમાં એક માર્કના જ પ્રશ્નો છે તમને ખ્યાલ છે, બાકી તો સીધો લેટર જ છે. તો આવી કોઈ એક પોલિસી કે એનું નામ વિશે તમને કોઈક પ્રશ્ન આવી શકે છે એટલા માટે હું તમને આને થોડી વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ એન્ડોમેન્ટ પોલિસી શું છે? તો કે આની એક મુદ્દત નક્કી કરેલી હોય છે અને નક્કી કરેલી મુદ્દત અથવા વીમાધારક જે નિયમિત સમય ઈચ્છે એ સમયે એને એક રકમ કે આવક એ મળતી રહે છે. એન્ડોમેન્ટ પોલિસીનો અર્થ એવો છે કે વ્યક્તિએ 25, 30, 35 એવા વર્ષ માટે જે મુદ્દત માટે પોલિસી ઉતારી છે એ મુદ્દત પૂરી થઈ તો એને પૂરા પૈસા પાછા મળે છે. આ સિવાય આમાં અમુક વચ્ચે વચ્ચે પણ પૈસા મળતા રહે છે જે મની બેક તરીકે પણ ઓળખાય છે. અને ઇન બિટવીન આના જે વર્ષો છે પોલિસીના જે સમયગાળો છે એ ટર્મ દરમિયાન વ્યક્તિનું અવસાન થાય તો એના વારસદારને તો પૈસા મળે જ છે. તો આવી પોલિસીને હયાતી જે દરમિયાનની મુદ્દતી વીમા મુદ્દત નક્કી કરીને તમે તમારો વીમો લઈ શકો છો. સપોઝ 25 વર્ષનો કોઈ યુવાન છે તો એણે બીજી 25 વર્ષની ઉતારી છે તો એને 50 વર્ષ સુધી એનું મુખ્ય જે રિસ્ક છે જિંદગીનું એ કવર થશે અને 50 વર્ષ પછી એને એના પૈસા પાછા પણ મળી જશે. ઇન બિટવીન એનું અવસાન થયું તો એના જે કોઈ વારસદાર છે એને મળશે અથવા એણે જે નોમિની રાખ્યા છે એને મળશે. આવો જિંદગીના વીમો જે સૌથી પ્રચલિત સ્વરૂપ છે અને દરેક વ્યક્તિએ પોતાની જિંદગીનો વીમો ઉતરાવવો જોઈએ એ વિશે આ વિવિધ પોલિસીથી આપણે સમજી શકીએ કે આમાં કઈ પોલિસી આપણા માટે વધારે અનુકૂળ છે. ત્યાર પછી જે ત્રીજો પ્રકાર વીમાનો જે જિંદગીના વીમાનો સમજાયો છે જે અકસ્માત સામે રક્ષણ આપતી એટલે કે જે એક્સિડન્ટ પોલિસી છે. અત્યારની ભાગદોડ ભરી જિંદગીમાં આ પણ એક સારી પોલિસી કહી શકાય એવી છે, કારણ કે રેલવે, રસ્તા, હવાઈ વાહન આ બધાનું જે પરિવહન અત્યારે થઈ રહ્યું છે એમાં વ્યક્તિએ પણ પોતાની ભૂમિકા ભજવવાની હોય છે, કારણ કે એણે પણ આ કોઈ વાહન વ્યવહારનો ઉપયોગ કરવાનો હોય છે. અને નોકરી ધંધામાં વારાઘડી જે છે ઘરની બહાર આવા વાહનોનો દ્વારા મુસાફરી કરવાની હોય છે તો એની સામે જ થતી જે જાનહાની છે કે ભાઈ જ્યાં તમે મુસાફરી કરો છો બે બાઇક કે કાર અથડાણા તો એની સામે જે છે રક્ષણ મળે છે. આવા વ્યક્તિનું અવસાન થાય, જાનહાની થાય તો વધારાની રકમનો લાભ પણ એના પરિવારને મળે છે. તો આ પણ એક સારી પોલિસી જે છે એ એક્સિડન્ટ પોલિસી તરીકે ઓળખાય છે. અને જિંદગીના વીમામાં ખાસ સમજવાનું છે કે આ જીવન ઉપરનો પોલિસી છે એટલે વ્યક્તિનું મૃત્યુ થાય અથવા એ પોતે હયાત હોય તો એના જિંદગી ઉપર એને આ રકમ મળતી હોય છે. બરાબર, એટલે આ બધા જે છે એ લાઈફ ઇન્સ્યોરન્સના પોઈન્ટ નીચે કવર થશે. આ વીમાના પ્રકારમાં પહેલો પ્રકાર જીવન વીમો જે ખૂબ પ્રચલિત છે અને દરેક માટે એક આગ્રહ હોય છે કે દરેક વ્યક્તિ પોતાનો એક જીવન વીમો તો ચોક્કસ લે જ તે, જેથી એના પરિવારને એના બિનહયાતીમાં કોઈ મુશ્કેલી ન પડે. આ સિવાય નેક્સ્ટ જે પોઈન્ટ તમને વીમાનો આપેલો છે એ છે સામાન્ય વીમો જેનું નામ છે જનરલ ઇન્સ્યોરન્સ. ઓલો લાઈફ ઇન્સ્યોરન્સ હતો, આ જનરલ ઇન્સ્યોરન્સ. તો જનરલ વીમો જે કેવા કેવા પ્રકારના વીમામાં આ કવર થતો હોય છે આમાં જિંદગીને લગતી બાબતો નહીં પણ બિઝનેસ અને એ સિવાયની બાબતોમાં આવશે. તો હવે જે આવે છે એ પોલિસી આની વિશે ઘણાને પ્રશ્ન થશે કે અકસ્માત તો થયો પણ માંદગી આવે કે એવું કાંઈ થાય તો એની સામે જીવન વીમો શું બેનિફિટ આપશે? તો જીવન વીમામાં આ બાબતે અમુક પોલિસી છે જે માંદગી સમય આપે છે પણ એની માટે જનરલ ઇન્સ્યોરન્સમાં જવું વધારે સલાહભર્યું છે, કારણ કે એમાં એક પોલિસી બહુ જ લોકપ્રિય પોલિસી કહી શકાય એવી એક પોલિસી છે જે માંદગી સામે રક્ષણ આપતી પોલિસી, એને મેડિક્લેમ પોલિસી કહેવાય છે. મેડિક્લેમ પોલિસી બીમારી સામે રક્ષણ આપતી પોલિસી. તો અહીંયા આપણે થોડું સમજીએ કે અત્યારની ભાગદોડ ભરી જિંદગીમાં શારીરિક અને માનસિક તાણ એ શ્રમને લીધે તાણ અનુભવાતી હોય છે. હવેની જે કામગીરી છે એવી થઈ ગઈ છે કે જેમાં શ્રમ વધારે થઈ ગયો છે, તણાવભર્યું આખું વાતાવરણ છે અને અમુક જોબ એવી છે કે જેમાં એક ટાર્ગેટ બેઝ કામ હોય છે.
એવા કામમાં બીમારી એ આવવાની શક્યતાઓ ઘણી બધી રહેતી હોય છે. તમે જુઓ છો કે યંગ જનરેશનમાં પણ તાણ અને જે શ્રમની જે અતિશયોક્તિ છે એને લીધે અમુક પ્રકારના જે રોગ છે કે બીમારી છે એ ઘણી બધી વધી ગઈ છે. તો એવા સામે અત્યારે જ્યારે રક્ષણ મેળવવાની વાત હશે તો એમાં મેડિક્લેમ પોલિસી એ એક સારામાં સારો વિકલ્પ છે. માંદગીસા માટે તમે હોસ્પિટલાઇઝ થાઓ છો ત્યારે સારવાર દરમિયાન જે સારવાર દવા કે જે ઓપરેશન્સના જે અત્યારના જે મેડિકલના જે બહુ હાઈ એક્સપેન્સ બધા થઈ ગયા છે તો એની સામે તમને રક્ષણ આપવા માટે આ પ્રકારની પોલિસી એ તમારો નાણાકીય ખર્ચ ઓછો કરે છે. એટલે જે વ્યક્તિએ પોતાની મેડિક્લેમ પોલિસી ઉતારેલી છે એ હોસ્પિટલાઇઝ થાય છે ત્યારે એનો જે દવાનો કે સારવારનો જે ઓપરેશનનો ખર્ચ છે એ પછી આ વીમા કંપની એ જે કંઈ બિલ મૂકશે એ પછી વીમા કંપની એને આપશે. એટલે એટલો એનો ખર્ચ એ ઓછો થઈ જશે અને રાહત મળશે નાણાકીય ખર્ચમાં. તો આવી એક સરસ પોલિસી એ જનરલ ઇન્સ્યોરન્સમાં હોય છે અને એ વિશે આ પહેલો પોઈન્ટ જે સામાન્ય વીમાનો છે એ સમજાવે છે. માંદગી સામે રક્ષણ આપતી પોલિસી સારવાર દવા ઓપરેશનના જે વિવિધ ખર્ચ છે એ હોસ્પિટલાઇઝ થયા પછી તમે એ હોસ્પિટલમાં જે કાંઈ ખર્ચ થયો છે એનું તમે જે બિલ ઇન્સ્યોરન્સ કંપનીને આપશો તો ઇન્સ્યોરન્સ કંપની એના અમુક ટકા રકમ કે પૂરેપૂરી રકમ પણ એમાં સામેલ કરી અને તમને પરત આપે છે. તો જેનાથી આપણો મેડિકલનો ખર્ચ એ ઓછો થઈ શકે છે. આ જીવન વીમાની ઘણી બધી લોકપ્રિય પોલિસી તરીકે પણ ગણાય છે મેડિક્લેમ પોલિસી. ત્યાર પછી જનરલ ઇન્સ્યોરન્સમાં આગળ વધીએ છીએ અને હવે જે આવે છે એ થોડી જોખમ કવર કરતી પોલિસી છે જે ફાયર ઇન્સ્યોરન્સ એટલે કે આગ સામે રક્ષણ આપતી વીમા પોલિસી. અહીંયા આગનું જોખમ એ આકસ્મિક જોખમ છે કે જે સ્વરૂપે આવો બનાવ જો બની જતો હોય તો એની સામે તમે તમારા ઘરમાં રહેલી કોઈ જે ઘરવખરી છે સામગ્રી છે કે તમારા બિઝનેસ રિલેટેડ જ્યાં તમારો બિઝનેસ છે ત્યાં કોઈ દુકાન છે કે વખાર છે કે ગોડાઉન છે કે જે કાંઈ છે ત્યાં પણ તમે આની ઉપર વીમો ઉતરાવી શકો છો. તો આગનો જો કોઈ બનાવ બને તો એમાં એને સામગ્રીને આ પ્રકારનો જે પોલિસી છે એ રક્ષણ આપે છે આગ સામે. આ સિવાય આની અંદર થોડી પોઈન્ટ એડ પણ કરી શકાય છે જે પોલિસીમાં એડિશનલ પોઈન્ટ છે જેમાં થોડા કીધા છે વાવાઝોડું પૂર ભૂકંપ કુદરતી કે માનવસર્જિત જે આફતો બનતી હોય છે આ પણ આની અંદર એડિશન છે એટલે તમે એમાં એમાં એડ કરી શકો છો. બાકી આગ સામે તો આમાં રક્ષણ મળે જ છે જેની વિશે આપણે આના જે પત્ર વ્યવહાર છે એમાં આગનો જે પત્ર છે એમાં સમજવાનો પ્રયત્ન કરશું. જિંદગીના જે વીમાની વાત કરી એના પણ હવે પત્રો આવશે એટલે એના વિવિધ વિષયો શું છે એ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો આ એક સરસ પ્રકારની પોલિસી જે આ આકસ્મિક ઘટના સામે રક્ષણ આપતી પોલિસી જેમાં આ અમુક બાબતો જે છે એ એડ પણ કરી શકાય છે પણ આ બધું સામાન્ય વીમામાં આવશે. ઘરઘરાવ ઘરવખરી એ બળી જાય તો એની સામે પણ આ પોલિસીમાં તમને જે નાણાકીય ખર્ચ જે કાંઈ નુકસાન થયું છે એનો ખર્ચ તમને વીમા કંપની આપતી હોય છે. આ બધી પોલિસી જિંદગીની હોય કે સામાન્ય વીમો આમાં નિયમિત પ્રીમિયમનો જે પોઈન્ટ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધો હતો એ પણ તમારે યાદ રાખવાનો છે કે એમાં પ્રીમિયમ સમયસર ભરાવવું એ જરૂરી છે. બરાબર, તો જ આ બધા આપણને જે લાભ છે જે રિસ્ક છે એની સામે કવર મળશે. પ્રીમિયમ નિયમિત ભરવું જરૂરી છે. ત્યાર પછી જે જનરલ ઇન્સ્યોરન્સમાં વિવિધ વીમા સમજાવેલા છે એ થોડા વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. એમાં એક આવે છે સમુદ્રી વેપાર જે મરીન ઇન્સ્યોરન્સ તરીકે ઓળખાય છે. જે લોકોનો બિઝનેસ સમુદ્ર એટલે કે જે સાગર મહાસાગરની અંદર જે કોઈ કામ કરતા હોય એવા પ્રકારનો બિઝનેસ હોય જેમાં ખાસ આવી જશે જહાજ એનો માલસામાન એનું ચાલક દળ એના મુસાફરો અને માલિક આ બધાની જવાબદારી આમાં વીમામાં કવર થાય છે. તમને ખ્યાલ છે કે ઘણા લોકો આવા પ્રકારનો પણ બિઝનેસ કરતા હોય છે કે જે સમુદ્રી માર્ગે પરિવહન પોતાના જ વહાણ કે એમાં કોઈ માલસામાન મોકલી અને કરતા હોય છે.
અને સમુદ્રમાં આ પ્રકારના જે જોખમ છે એ ઊભા થવાની શક્યતાઓ હોય છે. તો એમાં જે આખે આખું જહાજ છે, એમાં જે રાખેલો માલ સામાન છે, એમાં જે ચલાવનાર છે, મુસાફરો છે કે પોતે માલિક છે, એ બધાની જવાબદારી આ સમુદ્રી વીમો એ કવર કરે છે, જેને મરીન ઇન્સ્યોરન્સ કહેવાય છે. આની અંદર આગ, વાવાઝોડું કે અન્ય જે સમુદ્રી જોખમ છે, તોફાન આવવું, સમુદ્રમાં જે કાંઈ તોફાન, વાહન ડૂબી જાય, એને લીધે જે કાંઈ માલ સામાનને નુકસાન થાય, તો આ બધું જે છે એ આમાં કવર થાય છે. તો આવો એક સરસ વીમો એ જે આ પ્રકારનો બિઝનેસ કરતા હોય, તો જનરલ ઇન્સ્યોરન્સમાં જે વીમા બતાવેલા છે એમાં મેડિક્લેમને અમુક વીમાને બાદ કરતાં અમુક વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. તમે સમુદ્રનો વીમા એટલે એનું બિઝનેસ કરતા હોય તો તમારી માટે વીમો જરૂરી છે, બાકી આપણે એ વીમો લેવાની જરૂર હોતી નથી. જ્યારે જિંદગીનો વીમો એટલે પ્રચલિત છે કે એ લાઈફ કવર કરે છે, તો જે આ પ્રકારનો બિઝનેસ કરે છે એની માટે સમુદ્રી વીમો જરૂરી છે. પ્લસ આમાં ત્રાહિત પક્ષ એટલે થર્ડ પાર્ટી જે નુકસાન છે એ પણ આવરી લેવાય છે. થર્ડ પાર્ટીમાં જહાજને કોઈ નાનું મોટું નુકસાન થયું છે તો એનો જે ડેમેજ પાર્ટ છે એને પણ રક્ષણ મળે છે, એવા પણ આપણે થર્ડ પાર્ટી જે છે એ વીમામાં કવર કરાવી શકીએ છીએ. આ બધું જનરલ ઇન્સ્યોરન્સની જે પ્રકાર છે એમાં સામેલ છે, એટલે કે સામાન્ય વીમામાં. હવે એ સિવાય જે આપેલું છે આ ખૂબ જરૂરી છે મેડિક્લેમની જેમ, આ પણ આપણી માટે અગત્યનું છે, છે વાહન વીમો એટલે કે મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ. આપણે કોઈ પણ વાહન ખરીદીએ છીએ ત્યારે વાહન નવું ખરીદીએ તો એની સાથે વીમો એ ફરજિયાત આપણને આપવામાં આવે છે. ત્યાંથી જ કંપની જ કહે છે કે તમે તમારા વાહનનો વીમો લ્યો. એ જ રીતે જ્યારે જૂનું વાહન વેચીએ ત્યારે પણ એમાં ઇન્સ્યોરન્સ જરૂરી છે. આ વાહન વીમો કાર, ટ્રક કે મોટરસાઇકલ, જે બાઇક કે એવું છે એની ઉપર, એવા વાહનોને નુકસાની સામે રક્ષણ આપે છે, અને ચોરી થાય તો એની સામે પણ એ રક્ષણ આપે છે. તો આ દરેક વ્યક્તિ પોતાના વાહનનો વીમો, અને તમે જાહેરાતમાં પણ જોતા હશો કે થર્ડ પાર્ટી વીમો એ વાહનો માટે પણ જરૂરી છે. ફૂલ વીમો અને થર્ડ પાર્ટી આ બંનેમાં થોડા ફેર છે, એ વિશે આપણે બહુ ડીપમાં નથી જતા કારણ કે એવું કંઈ સમજાવવાનું તમને નથી, પણ આવા બે હોય છે. તો તમારા વાહનને નુકસાન થાય કે વાહન ચોરાઈ જાય, આ બધી બાબતો માટે જે મોટરસાઇકલ વ્હીકલ જે વીમો છે, જે ઇન્સ્યોરન્સ છે એ અગત્યનો છે, અને દરેક પોતાના જે વાહન છે એનો વીમો કરાવતા જ હોય છે, અને કરાવવો હિતાવહ પણ હોય છે કારણ કે વાહનમાં નુકસાન થવાની, ચોરી થઈ જવાની શક્યતાઓ ઘણી બધી રહેતી હોય છે. તો આ વીમો એ મોટરસાઇકલનો વીમો કહેવાશે, જે આ સામે રક્ષણ વીમાધારકને પૂરું પાડે છે, પણ એ જનરલ ઇન્સ્યોરન્સમાં આવશે. જો તમે લાઈફ ઇન્સ્યોરન્સમાં જઈને આવી પોલિસી માગશો તો એ લોકો ના પાડી દેશે કારણ કે એ લોકો જિંદગીનો વીમો જ વેચે છે. એટલે એ આપણને ખબર હોવી જોઈએ કે કયા વીમા કઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં મળી રહે છે, એટલે એના બંને પ્રકાર આપણે પહેલાં સમજવા જોઈએ. બરાબર, તો આ વીમો એ આવી કંઈક વાત કરે છે. ત્યાર પછી જે થોડા જનરલ ઇન્સ્યોરન્સમાં બીજા જે વીમા બતાવેલા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એ છે ચોરી કે લૂંટફાટ સામેનો, એટલે બર્ગલરી કે થેફ્ટ ઇન્સ્યોરન્સ. આવા વીમાની પણ અગત્યતા હોય છે, અને જરૂરિયાત મુજબ કોઈ વ્યક્તિ પોતાનો આ પ્રકારનો વીમો જે છે એ ઉતરાવી શકે છે. આની અંદર ચોરી કે લૂંટફાટ જે આશય સાથે કંઈક વસ્તુ બનતી હોય છે, જે અકસ્માતિક બનતું હોય છે, એને નુકસાન સામે એ વીમા ધારકને રક્ષણ આપે છે. ચોરી થઈ ગઈ હોય, લૂંટફાટ થઈ હોય, ઘણીવાર હુલ્લડ કે એવું થતું હોય છે ત્યારે પણ જે કાંઈ માલસામાનને કે ઘર વખરી જે કાંઈ નુકસાન પામે છે એની સામે જો આ પ્રકારનો વીમો જનરલ ઇન્સ્યોરન્સમાંથી કોઈએ લીધો હોય તો એ સમયે એને આનું રક્ષણ મળે છે. આવી તમે જાહેરાતો પણ ઘણી બધી જે છે ટેલિવિઝનમાં પણ એમાં પણ જોતા હો છો કે વીમો એ અગત્યનો શું કામ છે, એટલે આની જરૂરિયાત બતાવે છે કે વીમાની શું જરૂરિયાત છે. તો આ પ્રકારનો વીમો જે લે છે એમાં જ્યારે આવો કોઈ બનાવ બને છે કે આવો સંજોગ ઊભો થાય છે ત્યારે વીમા કંપની આમાં એમને રકમ આપે છે.
આ માટે વીમા કંપની જે કાંઈ આ બધા વીમા કીધા એમાં પૂરેપૂરી પહેલાં તપાસ કરે છે અને અધિકારીઓને મોકલે છે કેટલું નુકસાન થયું છે એ ખરેખર એટલું છે કે નહીં, કારણ કે આમાં ખોટું થવાની પણ શક્યતાઓ ઘણી બધી રહેતી હોય છે. ઘણા લોકો જે નુકસાન હોય છે એની કરતાં વધારે મૂકી દેતા હોય છે. તો વીમાના જે અધિકારીઓ છે એ આવી સ્થળ તપાસ કરે છે, બધી બાબતોની ચકાસણી કરી અને પછી પોતે રિપોર્ટ આપે છે પોતાની ઓફિસમાં અને પછી એનો વીમો મંજૂર થાય છે. મેડિક્લેમમાં એમાં આવું ખોટું બનાવ બનવાની કે ખોટા બિલ મૂકાવવાની શક્યતાઓ ઘણી બધી રહેતી હોય છે. બરાબર, તો એ બાબતે ખાસ અહીંયા વીમાની અંદર તપાસ થાય છે અને પછી એનું જે કવર છે એ મુજબ તમને રકમ મળવાપાત્ર છે. તો તમે કેટલાનો વીમો ઉતરાવ્યો છે એટલે કે વીમાની રકમ કેટલી છે એની ધ્યાનમાં લઈ અને તમને વીમાની જે કાંઈ ખર્ચ છે એની નાણાકીય સંરક્ષણ મળતું હોય છે. આવો વીમો ચોરી અને લૂંટફાટ સામે. આ ઉપરાંત જે થોડા ઘણા વીમા બતાવેલા છે એમાં પણ થોડી આપણે વાત કરી લઈએ. બિઝનેસ રિલેટેડ કે જિંદગીનો વીમો કે મેડિક્લેમ, વાહન અકસ્માત, આવા બધા વીમા છે, સમુદ્ર વેપારના વીમા, એ તો બધા અગત્યના જ છે. પણ આ સિવાય જેમનું કામ એગ્રીકલ્ચર એટલે પાક જે ખેડૂત છે એમની માટે પણ વીમો એ મળે છે જે પાકને લગતો વીમો છે. તમે જુઓ છો કે ઘણી બધી પરિસ્થિતિ એવી હોય છે જેમાં અચાનક વરસાદ આવી જાય તો પાકને નુકસાન થાય છે, વરસાદ ન આવે તો નુકસાન થાય છે, જે ઋતુમાં જે પાક થવો જોઈએ એવો નથી થતો તો એની સામે પણ આ પ્રકારનો વીમો રક્ષણ આપે છે. પશુધન, અમુક ખેડૂત કે એવા લોકો છે કે જેની ઉપર જેની આખી જે રોજિંદી પોતાનો જે વ્યવહાર છે એ પશુઓ ઉપર જ હોય છે અને પશુઓને નુકસાન થશે તો એમની રોજિંદા વ્યવહારમાં પણ એમને નુકસાનકારક નાણાકીય રીતે પણ નુકસાન પામશે. તો એવા પશુધન માટેનો પણ વીમો એ ઉતરાવાય છે, કારણ કે એમની જે આવક છે એ જ આ પશુઓના જે કાંઈ વ્યવહાર છે એમાંથી જ છે કે ભાઈ અમુક છે દૂધ વેચીને જ કરે છે તો એમને માટે એ જ આવકની નું સાધન બની જાય છે. તો એ લોકો આવા પ્રકારના જનરલ ઇન્સ્યોરન્સના વીમા પણ ઉતરાવી શકે છે જેનો એમને લાભ મળે છે. તો એવા સમયે પાક નિષ્ફળ ગયો હોય તો એમને મળે છે પૈસા. પશુધનમાં કોઈ કારણસર કોઈ જંગલી પ્રાણીએ કોઈ નુકસાન કર્યું તો એને લીધે પશુધનનો પણ વીમો કામ લાગે છે. આ સિવાય જામીનગીરી, બાંયધરી જેવા જોખમો સામે પણ રક્ષણ આપે છે. આવા વિવિધ વીમા એ આ બંને પ્રકારોમાં તમને આવરી લેવામાં આવ્યા છે. વીમા કંપની તમને નુકસાન ભરપાઈ કરવાનો સધિયારો, એવો એક શબ્દ તમને બુકમાં આપેલો છે. સધિયારો ખાતરી કહેવાય છે, ટૂંકમાં ગેરંટી. નિયમિત રીતે જે વીમા ધારક પોતાનું વીમા પ્રીમિયમ ભરે છે અને નિયમિત પૈસા ભરી અને પોતાનો ઇન્સ્યોરન્સ કન્ટિન્યુ રાખે છે એને આ કોઈ પણ પ્રકારની મુશ્કેલી સામે પૂરેપૂરું રક્ષણ એ વીમા કંપનીની જવાબદારી ઊભી થાય. એટલે વીમા કંપની તમને પૂરી ખાતરી આપે છે કે જો તમે નિયમિત રીતે જે કાંઈ સમય છે એ સમયે પ્રીમિયમ ભરતા રહેશો તો તમને કોઈ પણ પ્રકારનું તમારા જીવનમાં કે તમારા બિઝનેસમાં કાંઈ પણ જોખમ ઊભું થયું તો વીમા કંપની તમને પૂરેપૂરી રકમ કે જે નિર્ધારિત રકમ છે એ તમને આપશે. વીમો માટે, વીમો શરૂ રાખવા માટે એ ખૂબ અગત્યનું છે કે પ્રીમિયમ એ ભરતા રહેવું. જો તમારું પ્રીમિયમ ભરવાનું તમે બંધ કરી દેશો તો તમારી વીમાની સેવા એ વીમા કંપની બંધ કરી દેશે. એટલે નિયમિત હપ્તા કે જે ભર્યા હોય, જેણે પ્રીમિયમના હપ્તા ભર્યા છે નિયમિત, એને એવા વીમા ધારકને વીમા કંપની પૂરેપૂરી એ રકમની ગેરંટી આપે છે. અને સધિયારો કહેવાય છે, એટલે કે ખાતરી જે વીમા કંપની આપે છે. તો આ સંપૂર્ણ જે આ પ્રકારોમાં જે માહિતી આપેલી છે એ એવું કહે છે કે વીમો એક ગોઠવણ છે કે જે તમે અગાઉનું ભવિષ્યનું વિચારી અને તમે અત્યારે એની વ્યવસ્થા કરો છો. એટલે શબ્દ વાપર્યો છે અગમચેતી ભરેલી ગોઠવણ. વિવિધ પ્રકારના વીમા શું છે એ આપણી માટે સમજવું જરૂરી છે, કારણ કે આગળ જતા વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી પોતાની સ્વતંત્ર જે જિંદગી છે શરૂ કરશો ત્યારે આ બધી બાબતોની તમને પણ જરૂર પડવાની જ છે. જેમાં આગળ કીધું કે બેંકને લગતી, બેંક સાથેના પત્ર વ્યવહાર એટલે જ અગત્યનો છે કે બેંકમાં જવાની, બેંકના નાણાકીય બધા જે ટ્રાન્ઝેક્શન સમજવાની જરૂર જ છે. એવી જ રીતે
દરેક વ્યક્તિનો પોતાનો વીમો, વાહન વીમો, મેડિક્લેમ, આ બધી વસ્તુ શું છે એ અને શું કામ ઉતરાવી જોઈએ એની અગત્યતા આ ચેપ્ટરની થિયરિકલ બેઝમાં આપેલી છે. એટલા માટે આપણે આની થોડી થિયરીને થોડો વધારે સમજવાનો પ્રયત્ન કરીએ, થોડો ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો તો હવે તમે સમજી શકો કે વીમો શું કામ અગત્યનો છે અને એના પ્રકારો મુજબ, આપણી લાઈફ મુજબ કે આપણી જીવન રહેણી કહેણી કેવી છે એની મુજબ આપણે કેટલી રકમનો વીમો, કયો વીમો ઉતરાવવો એ આપણે પોતે સમજી અને ઇન્સ્યોરન્સ કરાવવો જ જોઈએ. એટલે વીમો એ આગ્રહની વિષય વસ્તુ છે. આ બધી બાબતો આપણે સમજી અને જે અગત્યતા વીમાને સમજી, હવે પછી આ ચેપ્ટરમાં જે પોઈન્ટ આવશે એ હવે એના પત્રો છે, જે વિવિધ વિષયો વીમાને લગતા આપેલા છે એમાં બે ભાગમાં વિષયો વહેંચાશે. પહેલો જે પ્રકાર આપણે જીવન વીમા વિશે સમજ્યા એના પત્રો, એના થોડા ઝાઝા પત્રો છે. અને પછી જે જનરલ ઇન્સ્યોરન્સ, ભલે જનરલ ઇન્સ્યોરન્સના પ્રકારો ઘણા છે પણ એના પત્રો ઓછા છે. અને આમાં જે વિષયો આપ્યા છે એ વિષયો તમારે પાકા કરવાના છે. સ્વાધ્યાયમાં પણ તમને એ જ આપ્યા છે, એ આપણે જ્યારે પત્ર વ્યવહાર શરૂ કરીએ છીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. તો હજી સુધી આ ચેપ્ટર આપણું જે કન્ટિન્યુ છે એ માત્ર એની થિયરી જ સમજ્યા છીએ, એટલે હજી સુધી આના આપણે પત્રો ન સમજ્યા હોવાથી આની જે બાબતો છે એ તમારે હજી હોમવર્કમાં નથી કરવાની. તમારે જે હોમવર્ક કરવાનું છે એ શું કરવાનું છે એ વિશે હું તમને કહી દઉં. તો આપણું બીજું ચેપ્ટર જે કોમર્શિયલનું છે એ છે સરકારી, જાહેર ઉપયોગી અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર. આ ચેપ્ટરનો સ્વાધ્યાયનો પહેલો પત્ર એ તમારે એકવાર લખી અને મને મોકલવાનો છે. સ્વાધ્યાયનો પહેલો પત્ર, ચેપ્ટર બીજું, સરકારી, જાહેર ઉપયોગી અને સ્થાનિક સેવાઓના પત્રો. આના તમને ખ્યાલ છે કે વિષયો ખૂબ અલગ હતા અને એ વિષયો ઉપર આપણે વાત કરી ચૂક્યા છીએ, તો એને ધ્યાનમાં લઈ અને આ પત્ર તમને ટેક્સ્ટ બુકમાં એનો જવાબ સીધો ક્યાંય નહીં મળે. તમારે મૌખિક રીતે, તમારી મૌલિક રીતે, તમારી પોતાની અભિવ્યક્તિથી આ જે પહેલો પત્ર જે આપેલો છે વિશે એને લખવાનો છે, જેથી તમને પત્રની સંપૂર્ણ બાબત ખ્યાલ આવે અને આવા નવા વિષયો પણ આપણે કવર કરી શકીએ. તો આ તમારું નેક્સ્ટ હોમવર્ક રહેશે જે વિશે મેં વાત કરી, અને આ હોમવર્ક તમારે મને સબમિટ કરાવવાનું છે, પૂરું કરી દો. બરાબર, તો અહીંયા આપણે આ સાથે, આ હોમવર્ક સાથે આ જે લેક્ચર છે એની પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે પછી આ વીમાને લગતા પત્રમાં આપણે જે પત્ર વ્યવહાર આપેલા છે એને જ બધાને એક પછી એક જે વિષયો છે એમાં શું નવીનતા છે એ બધું સમજવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા આ સાથે હું આ લેક્ચરને પૂર્ણ કરું છું અને નવા લેક્ચરમાં આપણે ફરીવાર મળશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરમાં રહો, સુરક્ષિત રહો, ખૂબ ખૂબ આભાર.